નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું 4 એપ્રિલ 2018ના કરંટ અફેર્સ. તો આપણે સૌથી પહેલાં કરંટ અફેર્સથી ચાલુ કરીએ. ભારતના હ્યુમન રિસોર્સ મંત્રાલય દ્વારા, કે જેના મિનિસ્ટર પ્રકાશ જાવડેકર છે, તેમના દ્વારા 2016માં એક ઇન્સ્ટિટ્યૂશનનું રેન્કિંગ ચાલુ કરવામાં આવ્યું હતું, જેનું નામ છે NIRF, નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. તો આ જે રેન્કિંગ પદ્ધતિ છે, જે રેન્કિંગ ફ્રેમવર્ક છે, તે ઇન્ડિયામાં આવેલી તમામ કોલેજીસ, યુનિવર્સિટીઝ, મેનેજમેન્ટ કોલેજીસ, લો કોલેજીસ, આર્કિટેક્ચર કોલેજીસ, આ બધીને એક રેન્ક દઈ અને તેનું સન્માન કરવામાં આવે છે. તો આ વર્ષ 2018ના રેન્કિંગ બહાર આવ્યા છે અને તેમાં આપણે મુખ્ય રેન્કિંગ જોઈ લઈએ. આપણે તે રેન્કિંગ જોયા પહેલાં આ રેન્કિંગ કઈ કેટેગરી અને કેવી રીતે આપવામાં આવે છે તે એક વસ્તુ જાણી લઈએ. બધી કોલેજીસમાં ભણતર કઈ રીતનું છે, તેમાં લર્નિંગ કઈ રીતે થાય છે, પછી તેમાં પ્રોફેશનલ પ્રેક્ટિસ કઈ રીતે થાય છે, તેનું રિસર્ચ વર્ક અને આવી તમામ બાબતો જોઈ અને આ બધી યુનિવર્સિટીઝ અને કોલેજને રેન્ક આપવામાં આવે છે. તો આ વખતની બેસ્ટ યુનિવર્સિટી તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગાલુરુને આપવામાં આવ્યો છે. પછી બેસ્ટ કોલેજ તે દિલ્હી મિરાન્ડા હાઉસને આપવામાં આવ્યો છે. બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજનો અવોર્ડ તે IIT મદ્રાસને આપવામાં આવ્યો છે અને બેસ્ટ મેનેજમેન્ટ કોલેજનો અવોર્ડ તે IIM અહેમદાબાદને આપવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક AIIBની 3rd એન્યુઅલ મીટિંગ, 3rd વાર્ષિક સંમેલન તે વિશાખાપટ્ટનમમાં યોજાયું હતું અને આ વખતની થીમ તે એન્હેન્સિંગ પોર્ટ એન્ડ કોસ્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું. કે આ મીટિંગમાં તે લોકો બજે એશિયાના બધા દેશો આ સંમેલનમાં આવ્યા હતા, તે બધા દેશોએ પોર્ટ ઉપર તેમને કઈ કઈ ફેસિલિટીઝ રાખવી, પછી પોર્ટ દ્વારા તે લોકોને કઈ વસ્તુ આયાત નિકાસ કરવી અને તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે વધારવું, તે બાબતમાં આ મીટિંગ યોજાણી હતી. જે આ AIIB બેંક છે તેનું હેડક્વાર્ટર તે બીજિંગમાં આવેલું છે અને આની સ્થાપનાનો ધ્યેય તે એવો હતો કે આખા દુનિયામાં એશિયાની એક અલગથી બેંક હોવી જોઈએ, કે જે એશિયાના એશિયા ખંડના જે તમામ દેશો છે તેને જરૂર પડે મદદ કરી શકે. જ્યારે આ બેંક બની હતી 2016માં, ત્યારે તેની મૂડી તે $100 બિલિયનની હતી. હવે આપણે જઈએ ત્રીજા કરંટ અફેર્સ તરફ. હાલમાં જ જે બ્રિટનમાં એક રશિયન એજન્ટ ઉપર એક નવ એજન્ટ દ્વારા કેમિકલ એક વેપન પોઈઝન આવે એના દ્વારા અટેક કરવામાં આવ્યો હતો, તો એ સંદર્ભે ઓર્ગેનાઇઝેશન ફોર પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સે બ્રિટિશ લેબોરેટરી સાથે મુલાકાત લીધી છે. હવે આપણે એમાંથી આ એક સંગઠનનું જ કામ છે જે ઓર્ગેનાઇઝેશન ફોર પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ કહેવાય છે. આ સંગઠન તે સ્વતંત્ર રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતું એક સંગઠન છે કેમિકલ વેપન્સ સંદર્ભે. આ સંગઠન તે કેમિકલ વેપન્સ કન્વેન્શન, જે UN દ્વારા 1997માં સાઇન કરવામાં આવ્યું હતું, તો તે ઇમ્પ્લિમેન્ટ કરાવવું એ આ સંગઠનનું કામ છે. આ સંગઠનમાં અત્યારે 192 દેશો તે સભ્યો છે અને આ સંગઠનને 2013માં નોબેલ પીસ પ્રાઇઝ પણ મળ્યો છે. તો હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. નાસા દ્વારા એક પેરાશૂટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, કે જેનો ઉપયોગ નાસા તે માર્સ ગ્રહની તમામ માહિતીઓ મેળવવા માટે તેનો ઉપયોગ કરવાનો છે. તો આ પેરાશૂટનું સફળ પરીક્ષણ થઈ ગયું છે અને તે પેરાશૂટ હવે તે ગમે ત્યારે માર્સ ઉપર મોકલી શકે છે. તે પેરાશૂટનું નામ છે એસ્પાયર, એડવાન્સ્ડ સુપરસોનિક પેરાશૂટ ઇન્ફ્લેશન રિસર્ચ એક્સપ્લોરેશન, એસ્પાયર. તો આ પેરાશૂટ તે અવકાશમાં મોકલવામાં આવશે અને તે પછી તેની આખી સાઇઝ ખુલી અને માર્સ ઉપર જવાનું છે, જ્યાંથી તે બધી ઇન્ફોર્મેશન તે નાસાને પહોંચાડશે. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. હાલમાં જ એક સ્ટાર ગોતવામાં આવ્યો છે, કે જે પૃથ્વીથી સૌથી દૂરનો તારો કહેવામાં આવે છે, તેનું નામ છે આઈકેરસ. આ સ્ટાર તે પૃથ્વીથી સૌથી આગો છે અને તેનો પૃથ્વીથી ડિસ્ટન્સ તે 9 બિલિયન પ્રકાશ વર્ષ છે. આ તારો તે ખોજવામાં બહુ અઘરો હતો, કારણ કે
આના માટે એક અલગથી ટેકનિક વાપરવી પડે, એક મેથડ હોય જેને ગ્રેવિટેશનલ લેન્સિંગ કહેવાય, કે જે બહુ જ દૂરના ઓબ્જેક્ટ હોય ગેલેક્સીમાં તો તેને ગોતવા કઈ રીતે, તો તેમાં લાઇટનું થોડુંક સેટિંગ કરી અને જે ક્લસ્ટરમાંથી ગેલેક્સીમાંથી આપણને ઓબ્જેક્ટ જોવા મળે તો તે રીતે આ મેથડ કામ કરે છે, અને તે મેથડનું નામ છે ગ્રેવિટેશનલ લેન્સિંગ. તો આ તારો તે હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા ગોતવામાં આવ્યો છે, અને આ આપણા સનથી, આપણા જે સૂર્ય છે તાર, આપણા સૂર્યમંડળનો, તો તેનાથી ડબલ ગણો ગરમ છે. તમે મને કમેન્ટ સેક્શનમાં એ જણાવશો કે હબલ સ્પેસ ટેલિસ્કોપ તે કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.